નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અત્યારના સમયની અંદર સૌથી મોટી જો તકલીફ હોય તો એ છે હાથ પગનો દુખાવો, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો. બરાબર, તો એના માટે ઘણી એવી ઔષધિઓ મળે છે બજારની અંદર, આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં પણ તમને મળી જશે. પણ એની સાથે જો તમે ઘરેથી જ આ જો પ્રયોગ અપનાવશો તો અચૂકપણે તમને એની અંદર લાભ જોવા મળશે, અને તમે કોઈ પણ કામ કરશો તો એની અંદર ઘણો એવો તમને રાહત મળશે, આરામ પણ મળશે. તો આ વિડીયોની અંદર આપણે એ જ વાત કરીશું કે જે હાથ પગનો જે દુખાવો થાય છે એને આપણે કઈ રીતના ઘરેથી જ એનું આપણે આયુર્વેદિક ઉપચાર કરી એને આપણે થોડી ઘણી અંશે રાહત તો મેળવી શકાય. મિત્રો, તો શરૂઆત કરીએ, અને શરૂઆત કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વખત હો અને તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ વિશે જાણવાની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો એક લાઇક પણ જરૂરથી કરજો. તો સૌથી પહેલાં કારણો જોઈએ કે અત્યારના સમયની અંદર જે હાથ પગના સાંધાઓને જે દુખાવો થાય છે તો એની અંદર મુખ્ય કારણ કયું છે? તો શરીરની અંદર કેલ્શિયમની ઉણપ હોય. જો કેલ્શિયમની ઉણપ થાય મિત્રો, તો અવશ્યપણે આપણા જે હાથ પગના જે સાંધાઓ છે, ઘૂંટણના સાંધાઓ, કાંડાઓ, તો એની અંદર કેલ્શિયમનું જો ઉણપ હોય તો અવશ્યપણે એની અંદર દુખાવો થાય. અને બીજું કે કોઈક જાતનું ઇન્ફેક્શન હોય, બરાબર, લોહીની અંદર ઇન્ફેક્શન હોય, હાડકાંની અંદર ઇન્ફેક્શન હોય, તો પણ આ દુખાવો તમને અચૂક લાગશે. તો એની અંદર અને ઘણી વખત ઘણા વ્યક્તિઓનું વજન ખૂબ વધારે હોય છે મિત્રો, તો એ શરૂઆત તો યુવાન હોય તો એટલી ખબર ના પડે મિત્રો, પણ જ્યારે પણ ઉંમર વધે અને છતાં પણ શરીરનું વજન જો ઘટતું ના હોય તો એ ખૂબ મોટી તકલીફ તમને આપી શકે. તો એનું પણ થોડું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે પ્રમાણસરિત આપણું વજન હોવું જોઈએ. તો હવે શરૂઆત કરીએ કે કઈ એવી ત્રણ જે ટ્રીક છે એનો ઉપયોગ કરીને આપણે તમે દરરોજ એક ગ્લાસ અથવા એક કપ તમે અવશ્ય લઈ શકો. તો તમારે એક ગ્લાસ દૂધ લેવાનું, ગાયનું અથવા ભેંસનું કોઈ પણ તમે લઈ શકો. એની અંદર તમારે હળદર નાખવાનું અડધી ચમચી, અને અડધી ચમચી તમે આદુને છીણી નાખો અને એ તમારે અડધી ચમચી નાખવાનું. અને ત્યારબાદ તમે રસોડાની અંદર દાલચીની આપણે તરીકે ઓળખીએ છીએ, જો કે એની છાલ આવે છે, એના એક બે ટુકડા તમે એની અંદર નાખી દો એક ગ્લાસ દૂધની અંદર. જો તમે લીલું હળદર જો વાપરશો તો ખૂબ એની અંદર લાભ પણ મળશે. જો કે લીલું હળદર ના મળે તો તમે ઘરની અંદર જે આપણે રોજના વાપરીએ એ હળદર પણ તમે નાખી શકો. જો કે લીલા હળદરની અંદર એકદમ તાજું હોય છે, તો એની અંદર સારા એવા વિટામિન પ્રોટીન ભરેલા હોય છે, તો એ થોડું વધારે આપણને રાહત કરે. તો તમારે એક ગ્લાસ દૂધ લેવાનું, એની અંદર એક ચમચી અથવા તો અડધી ચમચી તમે હળદર નાખો, અડધી ચમચી આદુ નાખો, અને એકથી બે કટકી તમે દાલચીની એની છાલ નાખી દો. એને બરાબર ઉકાળો, બરાબર ઉકળી જાય, ઠંડુ થવા દો, ગાળી લો, અને ત્યારબાદ તમે એને સવારે ભૂખ્યા પેટે અઠવાડિયાની અંદર તમે 2 થી 3 દિવસ પીઓ, અથવા તો દરરોજ આ જો પ્રયોગ અપનાવશો તો ખૂબ તમને રાહત જોવા મળશે. તમે કોઈ પણ કામ કરો, ઉઠવા બેસવા ચાલવામાં, વજન ઊંચકવામાં, તો ખૂબ તમને એની અંદર રાહત પણ મળશે. પણ એની સાથે મિત્રો, જો તમે કોઈક જે સાંધાઓનો જે દુખાવો છે એની જો તમે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરતા હો તો પણ આ તમે પ્રયોગ અચૂકપણે કરી શકો, એની કોઈ સાઇડ ઇફેક્ટ થશે નહીં મિત્રો. તો હવે જોઈએ કે એમ જોવા જઈએ તો આપણે કુદરતનો એક નિયમ જ છે કે કોઈ પણ હોય તો શરૂઆતે દૂધની ખૂબ જરૂર થતી હોય છે. તો દૂધ એ આપણા શરીર માટે, આપણા હાડકાઓને મજબૂત બનાવવા માટે ખૂબ લાભકારી છે મિત્રો. જો કે હળદરથી ફક્ત એ સાંધાઓને જે દુખાવો છે, સાંધાઓની અંદર જે આપણો ગ્રીસ હોય, આપણે લોકલ ભાષામાં એની અંદર ગ્રીસ તરીકે ઓળખીએ છીએ, એ જ ઓછું થઈ જાય ત્યારે પણ એ દુખાવો થતો હોય છે મિત્રો. જેથી કરીને આપણે જે સાંધાઓ છે મિત્રો
એની અંદર એ ગ્રીસનું પ્રમાણ ઓછું થઈ જાય, કેલ્શિયમ ઘટી જાય, તો એની જે ગેપ છે એ થોડી નાની થઈ જાય, જેના લીધે હાડકાંઓની અંદર દુખાવો થતો હોય છે. તો હળદરનો ઉપયોગ આદુ અને દાલચીની બરાબર એટલું દૂધમાં નાખીને તમે દરરોજ જો આ પ્રયોગ અપનાવશો તો ખૂબ રાહત મળશે. તો હવે શરૂઆત કરીએ કે આપણે હળદરનું જો નાખીએ તો એનો ફાયદા શું થાય. જો હળદરથી આપણા શરીરની અંદર એક તો ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, ચામડીની કોઈ પણ એલર્જી હોય એની અંદર રાહત મળે છે, બ્લડ શુગરની અંદર રાહત મળે છે, અને હિમોગ્લોબિન જો આપણા શરીરની અંદર ઓછું હોય તો એની અંદર વધારો થાય. જો હિમોગ્લોબિન આપણા શરીરની અંદર સારું હોય તો આપણા રક્તકણ એની અંદર વધારો થાય, રક્ત શુદ્ધિ થાય. જો કે હળદરના અનેક ફાયદાઓ છે આપ સૌ જાણો જ છો. અને એની સાથે આદુ એક તો જે કે પિત્તનાશક છે, એટલે પિત્તની જે તકલીફ હોય આપણા શરીરની અંદર તો એસિડિટી વધી શકે, તો એ પિત્તને પણ શમન કરે છે, પિત્તને કંટ્રોલ કરે છે. અને સૌથી મોટું કારણ એ છે કે આપણા કેન્સરના જે સેલ્સ આપણા શરીરની અંદર બનતા હોય એનો નાશ કરે છે, પાચનતંત્ર વ્યવસ્થિત કરે છે, ભૂખ સારી લાગે છે. તો એવા ઘણા એવા હળદર, આદુ અને દાલચીનીના ફાયદાઓ છે મિત્રો, તો તમે એનો અચૂક ઉપયોગ કરી શકો. અને ખાસ કે તીખા અને મરી મસાલાવાળા આપણે ખાદ્ય પદાર્થનો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ મિત્રો, તો જેથી કરીને. અને બીજું કે વાયુ ઉત્પન્ન થાય, વાયુનો પ્રકોપ વધારે હોય એવા આપણે કઠોળ શાક કઠોળ આપણે ના લેવા જોઈએ. જો કે દાળ થઈ ગઈ, વાલ થઈ ગયા, તુવેર થઈ ગયું, એવા જે વાયુજન્ય આપણે ખાદ્ય પદાર્થ છે એવા આપણે થોડો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો કે આપણા શરીરની અંદર જો વાયુ વધી જાય તો સાંધાઓની અંદર એ વાયુ બ્લોક થઈ જાય, એના લીધે પણ દુખાવો બની શકે અને થાય જ છે મિત્રો. તો એનું પણ આપણે થોડું આપણે ખોરાકની અંદર જો થોડું આપણે કંટ્રોલ કરીએ, નિયમિતતા જાળવીએ, તો આ જે હાથપગના જે દુખાવો છે એની અંદર ખૂબ જલ્દી અને ઝડપથી આપણને એની અંદર રાહત મળી શકે. તો આ જે પ્રયોગ છે તમે અવશ્ય કરી શકો છો મિત્રો, અને તમને એક અઠવાડિયા અથવા બે અઠવાડિયામાં તમને રિઝલ્ટ જોવા મળશે અને ખૂબ સારું પરિણામ પણ તમને અનુભવાશે. તો અચૂકપણે આ પ્રયોગ અવશ્ય કરજો મિત્રો. અને વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો, એક શેર કરજો તમારા મિત્ર વર્તુળની અંદર. કોઈકને જો આ તકલીફ હોય તો અવશ્ય પણ તમે શેર કરી શકો છો મિત્રો. અને વિડીયો પસંદ આવે તો એક લાઇક, અને નવો ચેનલ પર પહેલી વખત હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. તો મળીએ બીજી વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો, અને અમૂલ્ય શરીર આપણને ભગવાને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.